પછી જય સોનળમાં જય મોકલમાં મિત્રો, કેમ છો બધા? મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો સવારના વાગી ગયા છે 6:30. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. અને હું ને ભાઈને લઈને અત્યારે જાઉં છું અમરેલી ડાયાલિસિસમાં. અમારે અઠવાડિયે 2 વાર તો જવું પડે, તમને ખબર છે. તો અત્યારે જઈએ છીએ ડાયાલિસિસમાં. અને પપ્પા બાર ગામ ગયા છે, તો બાર ગામથી આજ આવી જાય ઘરે. અને યુગરાજભાઈ અત્યારે સૂતા છે. જય માતાજી. તબિયત પાણી હારા ઇન્દુબેન? ફેર પડ્યો ને? ઠીક. હા, અને રેનકોટ આયરે લઈ જાય છે આજ તો. વરસાદનું ભાઈ કાંઈ નક્કી નથી, ગમે ત્યારે આવી શકે છે. અમારે અમરેલી જિલ્લામાં તો બહુ પડે છે, પડે ને એ ક્યારે પડી જાય છે. એટલે અમે રેનકોટ લઈ જઈએ છીએ, પ્લાસ્ટિક ને એવું બધું તૈયારી કરીને જઈએ છીએ. આ વખતે આજ પહેલું ડાયાલિસિસ છે, ઓલી 10 ડાયાલિસિસની સાયકલ હોય ને, એટલે આજ પહેલું છે. એટલે આજ થોડુંક મોડું થઈ જાય અંગૂઠો દેવા મને. એમાં હવે 1 તો વાગી જાય, પછી કંઈ નક્કી નહીં. જો વહેલું થઈ જાય તો વહેલા વહી આવું છું. હાલ ને ભાઈ, હવે હું તમે જતા હો? નીંદર નહીં યાર ઊભો થાય. મમ્મી કે ને એનો ઊભો થાય, ઊભો થાય. બસ એમ આયલે રાખે થોડાક દી છે. હવે ભાઈ જાય છે અત્યારે અંદર. અમારે તો કઈ વરસાદ નથી, પણ અહીંયા તો વરસાદ છે ભાઈ. બધે ખાબોચિયા ભીરા છે, બધું ભીનું ભીનું છે. સામે તો ખડે ઉગી ગયું છે, જોર્યું સામે. આપણે તો ભાઈ કઈ વરસાદ જ નથી. તો ભાઈ દર વખત ની જેમ આવીને બેસી ગયા છે, હજી કોઈ આવ્યું નથી. મગજ જાય છે, થોડુંક મોડું હવે હાલે. બીજું શું હોય, બીજું શું કરવું? બપોર તડકો થઈ જાય છે, પણ બીજું કરવું શું? કે વરસાદ આવે તો પલળીએ ને. રેનકોટ તો લઈ આવ્યા છે, પણ તો હેરાન થવાનું ને. ખોટું અહીંયા આવીને એક ફાયદો છે કે વાઈફાઈ સારું આવે છે. એટલે હું અત્યારે વિડીયો અપલોડ કરી દઉં છું. મારે બાકી છે એક વિડીયો અપલોડ કરવાનો, તો અત્યારે એ કરી દઉં. એ કામ તો થઈ જાય. ભાઈને ડાયાલિસિસમાં મૂકીને હું ઘડીક આવ્યો છું બહાર. અને આજ તો ભાઈ 8:45 ડાયાલિસિસ ચાલુ થયું, એટલે 9:45-3 કલાક ગણી. એટલે હવા 12 પૂરું થાય, એ પછી ફિંગરપ્રિન્ટ ને એવું આપશે. એટલે 12:30 ભાઈ બહાર આવશે. અને 1:30 વાગી જાય ઘરે પૂગતા. મીંદડીના બચ્ચા જો આટો મરવા નીકળ્યા છે. ને ભાઈ બહાર આવી ગયા છે, હાલો હવે ઘરે નીકળવું ને? તડકો નથી આજ, છાંયો છે. વાતાવરણ જોવો ભાઈ, કેટલું મસ્ત થઈ ગયું છે. ચારે બાજુ વાદળા છે, એટલે આજ કંઈ તડકો નહીં લાગે. તો મળીએ છીએ સીધા ઘરે. તો ફાઇનલી અમરેલીથી 2 ભાઈઓ પૂગી ગયા છે ઘરે. અને આજ તો ભાઈ બહુ મોડું થઈ ગયું, ઘડિયાળમાં 1:30 વાગી ગયો છે. તો હવે ફટાફટ બપોરા કરી લઈ. આજ ભાઈ બપોરામાં છે કોબી બટેટાનું શાક, વઘારેલા ભાત, રોટલી, ડુંગળી અને ઠંડી ઠંડી છાશ. યુગભાઈ આલ્યો મમ્મ. શું છે, ધાક છે? ધાક્સ મીઠી મીઠી લાગે તમને? કોણ લઈ આવ્યું? પપ્પા લઈ આવ્યા? દાદા લઈ આવ્યા? કોણ લઈ આવ્યું? દાદા. તો રોંઢો પડી ગયો છે અને વાતાવરણ જો એકદમ ફરી ગયું છે. અને આ બાજુ ઊંડો ઊંડો વરસાદ છે, એટલે આવે તો આવે, પણ આવશે નહીં. ખાલી આપણને એવું લાગે કે હમણાં આવશે, પણ આવશે નહીં. હું બોલો, અત્યારે બગસરા જવું છે. કેમ? તમે કડક થઈને ઊભી રહે ને, હું ઢીલું ઢીલે ઊભી. વડ સાવિત્રીનું વ્રત આવે છે, એટલે પૂજા પો લેવાનો છે. તો અમે બે જઈએ છીએ અત્યારે બગસરા, કારણ કે એને વડ સાવિત્રીનું વ્રત છે, એટલે પૂજા પો ને એવું થોડુંક લેવાનું છે. અને બીજું કંઈ પછી કુંડલા જવાનું છે. હા,
એને કુંડલા નો વડલો પૂછ્યો છે, એટલે કુંડલા જવાનું છે. એના મમ્મી પપ્પા ના ઘરે કુંડલા, આવડું મોટું મોટું થઈ જાય કુંડલા નું નામ આવે એટલે થઈ જ જાય ને, સવાલ જ નથી ને. તો કેટલા દિવસ રોકાવાનું છે? ઈ કાલ ના બ્લોગ માં સરપ્રાઈઝ નહી, ના ના કહી દે હવે. આ વખતે તો ભૂકા બોલાવવાના છે ભાઈ, અત્યારે વડસાવીતી નું વ્રત છે. અત્યારે વડસાવીતી નું વ્રત છે એટલે થોડુંક લેવાનું છે. તો બગસરા અત્યારે જઈએ છીએ અમે બે, યુગરાજને ઘરે રાખવો છે. જો વેન ન કરે ને તો નગર આયરે લેતા જવું, અને અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું છે એટલે આયરે ન આવે તો હા. અમે બે બગસરા જઈએ છીએ, યુગરાજને ખબર ન પડે એમ, બરોબર ધ્યાન રાખજો. હા હા, ફોન કરજો એવું લાગે તો, યુગરાજ રોવે ને તો ફોન કરજો. હા ભલે, જય માતાજી. ના ના, જય માતાજી. A heart speed to the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. બગસરાથી આવી ગયા છે ઘરે, થોડુંક પૂજા પણ એવું લેવાનું હતું. મેડમ ને પછી સાવરકુંડલા જવાનું છે એટલે કીધું લઈ લઈ. ભાઈ આવું કંઈક લઈ આવ્યા છે, આ પૂજા પો છે અને આ બાકીની બધી વસ્તુ છે, અને આ એક વડલો છે, ચાંદીનો વડલો છે. રેડી ને? તમારા વ્રતની તૈયારી થઈ ગઈ ને? હવે ત્રણ અપ્પા કરવાના, બરોબર ને? પાણી ઉપર મમ્મી લાગે છે પાણી ઉપર રે એમ, એ રે એમ લાગે છે. મંગળવાર રહેશો પાણી ઉપર ન કરાય, કઈક થોડુંક ખાઈ લેવાય. પેલા પેટ પૂજા પછી બધું. એવું કઈ ન હોય, ખાઈ લેવાય. હવે વ્રત રેવાય કે ન રેવાય ઈ કે બધા, હું પાંચ બધા ત્રણ એટલું કરીને રહીશ એટલે છેલ્લું વ્રત એમ કરવું પડે ને. હવે ને હવે વ્રત એક રેવાય એટલે કે હવે મારે વ્રત રહેવું જ નથી, આ રેવા દેતા રેવાય ગયું છે હવે કે નથી રહેવું. કઈ બસ છે કુંડલાની આવી? પ્રમદી બસ જવું જ છે, રોકાઈ જાઉં થોડાક દી. રોકાય છે અહીંયા દઈ છે. સારું તો જઈએ પ્રમદી જવું ને. કેદી છે? કેદી આ વ્રતનું? પ્રમદી થી શરૂ થઈ છે. ઠીક એવું છે. ભાઈ કઈક કેવા માંગે છે? તમે આવીને ઓર્ડર કાતો ને એટલે જય માતાજી.